પંદર પોઈન્ટ આપેલી છે કે ગોપીને ઘરે માછલી ઘર છે તો એ માછલી ખરીદી કરવા માટે માછલી ઘરે જાય છે અને દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલી છે મિત્રો યાદ રાખશો નર અને માદા બે જે જાતિ છે પુરુષ અને સ્ત્રી એની જે આમ માછલીની અંદર મિત્રો પાંચ ટૂંકમાં નર માછલી છે અને આઠ જે છે એ માદા માછલી છે એટલે મિત્રો એટલી રકમ આશો એટલે મેં તમને પહેલાં કીધું એમ સંખ્યા પૂરી થઈ ગઈ એટલે આપણું કામ છે કુલ પરિણામની સંખ્યા અહીંયા મિત્રો કુલ પરિણામ મીન્સ કે કુલ માછલીની સંખ્યા કુલ પરિણામની સંખ્યા તો કુલ પરિણામ છે મિત્રો પાંચ નર વત્તા આઠ માદા તો કુલ પરિણામ પાંચ અને આઠ એટલે કેટલી થાય તેર માછલી મીન્સ કે કુલ પરિણામની સંખ્યા મિત્રો કેટલી આવી તેર તો અહીંયા છે મિત્રો છે આ એક ગોપી છે આ મિત્રો જે છે એ દુકાનદારનું ઘર છે એ માછલીઓ છે દેખાડે છે અહીંયા મિત્રો પહેલી હરોળ છે જુઓ તો આ બધી જે છે એ નર માછલી છે કુલ કેટલી છે પાંચ છે કેટલી છે પાંચ મિત્રો નર માછલી છે અને પછીની વાત કરીએ તો આઠ માદા માછલી છે ચાર અને ચાર એટલે કે આઠ જે છે એ મિત્રો માદા માછલી છે હવે દુકાનદાર મિત્રો આને એક માછલી છે એ દેખાડે છે હવે પ્રશ્ન છે તમને અલગ અલગ છે એ આમાંથી પૂછી શકે અહીંયા તમને એક જ પ્રશ્ન મિત્રો પૂછેલો છે કે બહાર કાઢેલી નર માછલી હોય તેની સંભાવના એટલી મિત્રો માછલી તો મિત્રો કુલ કેટલી માછલી છે તો કે પાંચ માછલી છે તો મિત્રો એવું તો કંઈ શક્ય નથી કે દુકાનદાર છે આ પેલી માછલી દેખાડે કે સેલી માછલી દેખાડે અહીંયા પણ દેખાડે આ પણ દેખાડે ને આ પણ માછલી દેખાડી શકે એટલે મિત્રો કેટલી રીતે દેખાડી શકે પાંચ રીતે એટલે મિત્રો ઘટના એક જ પૂછી એટલે હું અહીંયા મિત્રો લખું ઘટના એ પસંદ કરેલ ગોપીએ જે છે મિત્રો પસંદ કરેલી માછલી પસંદ કરેલી માછલી નર હોય તેની સંખ્યા તો મિત્રો પસંદ કરેલી જે માછલી છે નર હોય તેની સંખ્યા કેટલી થાય તો માસલી હોય તો નરમાછલીની સંખ્યા કેટલી છે પાંચ તો મિત્રો એ પહેલી પસંદ કરે બીજી એટલે મિત્રો કેટલી રીતે પસંદ કરી શકશે પાંચ રીતે તો સંભાવનાનું સૂત્ર છે મિત્રો ઉદભવતા પરિણામની સંખ્યા છેદની અંદર કુલ પરિણામની સંખ્યા તો મિત્રો તમારે સૂત્ર લખી નાખવાનું ઉદ્ભવતા પરિણામની સંખ્યા જે છે એ મિત્રો કેટલી છે પાંચ તો અહીંયા મિત્રો હું કેટલા લખું પાંચ કુલ પરિણામ કેટલા છે તેર તો તેર માછલીમાંથી એને માછલી એક પસંદ કરવાની છે પણ નર માછલી છે મિત્રો એટલે કેટલી રીતે પસંદ કરી શકશે તો કે પાંચ રીતે તો મિત્રો પાંચના છેદમાં તેર મિત્રો ભાગ ઉઠતો નથી તો આ મિત્રો હું આ વિડીયો જવાબ મિત્રો જ્યાં જવાબ આવે ત્યાં તમે સંપૂર્ણપણે છે સોફ્ટું દોરવાની છે એ અપેક્ષા હું રાખું છું મિત્રો આમાં પ્રશ્ન પૂછ્યો નથી પણ બીજો એક પ્રશ્ન છે હું તમને બનાવીને આપું છું એટલે કે મિત્રો હું એ સોલ્વ પણ તમને કરાવું છું એટલે તમને થોડીક વધારે ખ્યાલ આવે મિત્રો નર માછલી પસંદ થાય હવે હું એક પ્રશ્ન છે એ બનાવું છું કે માદા માછલી પસંદ થાય તેની સંખ્યા તો મિત્રો માદા માછલી જે છે એ પસંદ થાય હું મિત્રો ડાયરેક્ટ અહીંયા છે ઘટના બી લખી નાખું આપણી રીતે પ્રશ્ન બનાવેલો છે મિત્રો તો માદા જે માછલી છે એની સંખ્યા મિત્રો કેટલી છે આઠ તો મિત્રો એને માછલી તો એક જ પસંદ કરવાની છે પણ આ પસંદ કરે આ પસંદ કરે આ પસંદ કરે આ પસંદ કરે તો મિત્રો કેટલી રીતે પસંદ કરી શકશે એક માછલી આઠ રીતે પસંદ કરી શકે તો પી ઓફ બી બરાબર મિત્રો ઉદ્ભવતા પરિણામની સંખ્યા છે એ કેટલી આવશે આઠ છેદમાં કુલ પરિણામ કેટલા આવશે તેર તો મિત્રો જવાબ આવી દો પી ઓફ બી બરાબર આઠના છેદમાં તેર મિત્રો એક આગળ પ્રશ્ન જોઈએ તો તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે મિત્રો કોઈએ તકની રમત જોઈ હોય તો અલગ અલગ સે અંક એની અંદર મિત્રો લખેલા હોય છે અહીંયા વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમાંથી કોઈ એક અંક સે નિર્દેશ કરતું અટકે છે અને સમસંભાવી પરિણામો છે મિત્રો તીર જે છે મિત્રો આવી રીતે છે ગોળ ફરતું હોય છે અહીંયા મિત્રો આઠ જ અંક લખેલા છે મિત્રો બાર અંકવાળો પણ છે એ તક આવે છે જૂનો અભ્યાસક્રમ છે મિત્રો એની અંદર બાર અંકવાળો છે એ તક જે છે એની મિત્રો રમત આવતી મિત્રો જેવું અહીંયા આપણે છે એ કુલ પરિણામ જે છે એ તમને જોઈતા ખબર પડી જાય કે આઠ ઉધી છે તો મિત્રો કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે આઠ કુલ પરિણામની સંખ્યા તો મિત્રો કુલ પરિણામની જે સંખ્યા છે એ કેટલી આવશે આઠ હવે મિત્રો કાંઈ નહીં સંભાવના એટલે મિત્રો આમ જોઈને હાવ હેલામ હેલું ચેપ્ટર છે ઘટના એ

આઠ મિત્રો ખરા પણ કેટલી વખત આવશે આઠ એક જ વખત આવશે નકર મિત્રો ઘણા એવું લખીને છે આઠ તો મિત્રો જવાબ આવશે નહીં ત્યારબાદ છે મિત્રો સૂત્ર લખવાનું ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ તો અંશની અંદર મિત્રો આઠ પર નિર્દેશ કેટલી વાર થાય એકવાર વાર તો અંશની અંદર કેટલા આવશે એક છેદની અંદર કુલ પરિણામ કેટલા આવશે આઠ તો મિત્રો આનો જવાબ છે આવી ગયો એકના છેદમાં આઠ મિત્રો કાંઈ અઘરું છે નહીં ત્યારબાદ છે મિત્રો વાત કરી તો ઘટના બી તો મિત્રો આગળ વાત કરીએ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા એટલે મિત્રો તમને અહીંયા વાત કરી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમાંથી અયુગ્મ સંખ્યા કુલ અયુગ્મ સંખ્યા મિત્રો હોઈ શકે નહીં ન મળે આપણને તો ઘટના બી અયુગ્મ અ યુગ્મ સંખ્યા તરફ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અયુગ્મ મિત્રો સંખ્યા છે તેના તરફ નિર્દેશ કરે એની સંખ્યા મિત્રો કેટલા આવશે ચાર કઈ કઈ તો મિત્રો એક છે એ મિત્રો અયુગ્મ સંખ્યા ન આવે નગર ઘણાના મિત્રો છે એ થાય કે એક અયુગ્મ છે તો મિત્રો એ ખોટું છે બે અપવાદ છે પછી મિત્રો ત્રણ પછી મિત્રો પાંચ અને ત્યારબાદ મિત્રો છે એ કેટલા આવશે સાત આપણે આ એકે સંખ્યાનું કામને કુલ સંખ્યા કેટલી આવશે ચાર કુલ એટલે મિત્રો અયુગ્મ કુલ સંખ્યા છે એ કેટલી આવશે ચાર તો પી ઓફ બી બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા મિત્રો કેટલા આવશે ચાર છેદમાં કુલ પરિણામ આપણને મળી ગયેલા છે આઠ મિત્રો અહીંયા છેદ ઉઠશે ચાર દૂને આઠ અંશમાં કાંઈ વીધું નહીં તો એક છેદની અંદર કેટલા વિધા બે તો મિત્રો આ હું આવી ગયો જવાબ ત્યારબાદ મિત્રો છે વાત કરી તો આગળની તો આગળની ઘટના જે છે એને આપણે બી પછી હું નામ આપશું શી બે કરતાં મોટી સંખ્યા તરફ બે કરતા મો સંખ્યા તરફ સંખ્યા તરફ નિર્દેશ કરે તો બે કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે મિત્રો તો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલી સંખ્યા કુલ છે એક બે ત્રણ ચાર પાંચ અને સ તો અહીંયા કેટલા લખો મિત્રો સ તો મિત્રો પી ઓફ સી બરાબર ઉદ્ભવતા પરિણામ એટલે કે બે કરતાં મોટો અંક હોય એની સંખ્યા સ આવી છેદમાં કુલ જે છે એ પરિણામ કેટલા છે આઠ મિત્રો અહીંયા એક ભાગ ઉઠશે તમને આવડે ત્રણનો ઘડિયો તો એ ખબર પડી રહ્યા ત્રણ દૂધ છ ચારનો ઘડિયો પણ આવડવો જરૂરી તો કે ચાર દૂને આઠ બુબૂડી બુબૂડી ગઈ તો મિત્રો કેટલા આવશે ત્રણના છેદમાં ચાર ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો ઘટના ડી તો મિત્રો ઘટના ડીની અંદર નવ કરતા નાની સંખ્યા મિત્રો આ તકની રમતની અંદર જે ગોળ ફરતું તીર સઈ નવ કરતા નાની સંખ્યા તરફ સઈ નિર્દેશ કરે તો મિત્રો આખી તકની અંદર બધા જે કિંમત આપેલી છે બધી જ નવ કરતા કેવી છે નાની અને કુલ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ઘટના ડી નવ કરતા નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંખ્યા કેટલી આવશે મિત્રો આઠ કારણ કે આઠ આપેલી છે અને આઠે આઠ નવ કરતાં કેવી છે નાની તો ઘટનાને પી ઓફ ડી બરાબર ઉદભવતા પરિણામ આઠ છેદની અંદર આઠ મિત્રો આઠ એકા આઠ તો જવાબ છે એ મિત્રો કેટલો આવશે એક મિત્રો આ છે એનો હું આવી ગયો જવાબ જો મિત્રો છે એ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો લોકડાઉનનો સમયગાળો છે ઘરે બેઠા ભણી શકાય એટલા માટે તમારા મિત્રોને પણ છે એ શેર કરવા હું વિનંતી કરું છું અને મિત્રો ઘરે રહો